नमस्कार बाळ मित्रों, आज आपणे धोरण 5 માં ગુજરાતી વિષયમાં આપણે જે એકમ ભણ્યા કદર એ લોકકથા, એ એકમ આજે આપણે ભાષા સત્તા જોવાનું છે. એ બાળ મિત્રો, ભાષા સત્તામાં જોઈએ એ પહેલા તમે તમને આગળ પણ સમજાવ્યું હતું અને આજે ફરીથી સમજાવું છું કે કદર એ લોકકથા. લોકકથા એટલે લોકોના મોઢે બોલાયેલી એની પ્રાદેશિક ભાષામાં કહેવાયેલી વાર્તા, જેને લોકકથા તરીકે સાહિત્યમાં સ્વીકાર કરવામાં આવ્યો છે. એટલે કે જે તે સ્થળે, જે તે જિલ્લો હોય, રાજ્ય હોય, ત્યાં એમની જે પ્રાદેશિક ભાષા બોલાતી હોય, એટલે કે પ્રાદેશિક બોલી જે બોલાતી હોય, એમાં જે વાર્તા કહેવામાં આવી હોય, એને પછી સાહિત્યમાં, એટલે કે ગુજરાતી સાહિત્યમાં એની લોકકથા તરીકે સમાવેશ કરવામાં આવે છે. તો કદર એ આપણે અમરેલી જિલ્લાની એક વાર્તા છે, જેને લોક સાહિત્યમાં, એટલે કે લોકકથા તરીકે એનો સાહિત્યમાં સ્વીકાર કરવામાં આવ્યો છે, એટલા માટે એને લોકકથા કહીએ છીએ. હવે આપણે એમાં જ ભાષા સત્તા શીખવાનું છે. લોકબોલી, લોકબોલી એટલે કે આપણે જે તે વિસ્તારમાં રહેતા હોય ત્યાં જે આપણે પ્રાદેશિક અને તળપદા શબ્દો બોલતા હોય એને લોકબોલી કહે છે. તો થોડાક ઉદાહરણો દ્વારા આપણે સમજીએ. લોકબોલી એટલે તળપદા શબ્દ. આપણે ગામડામાં રહેતા હોય, મોહલ્લા શેરીમાં, ટૂંકમાં જે જગ્યાએ રહેતા હોય, જે સ્થળે રહેતા હોય અને જ્યાં જેવી રીતે બોલી બોલાતી હોય, જે તળપદી ભાષા બોલાતી હોય તેને લોકબોલી કહે છે. તો અહીંયા આપણે થોડાક ઉદાહરણો જોઈએ. પહેલું ઉદાહરણ છે, એની રુગક ઉડીની આંખે વળગે એવી. તો આમાં જે રુગક છે, રુગકનો મતલબ થાય છે સુંદર. એટલે કે આપણને ઘણી ગામની જે નદી બતાવે છે, કર્ણમુખી નદી, એની સુંદરતા વિશેની વાત કરવામાં આવે છે. પણ સુંદરતાની જગ્યાએ આપણને કયો શબ્દ કયો છે? રુડક. તો રુડક એ એમની લોકબોલી થઈ. તો આપણે તમારે શું કરવાનું છે, એની નીચે લીટી કરવાની છે, અથવા તો તમે મારી જેમ રાઉન્ડ પણ કરી શકો છો, એટલે કે ગોળ પણ દોરી શકો છો. બીજું વાક્ય છે, વડોદરાની વેગળું મૂકવા પગ ઉપાડે. હવે આમાં એ શબ્દ લોકબોલીમાં આવે છે વેગળું. વેગળું મૂકવું એટલે કે જુદું કરવું, અલગ મૂકવું. આપણે જુદું કરવું, અલગ મૂકવું, એની જગ્યાએ અહીંયા કઈ લોકબોલીનો શબ્દ વપરાય છે? વેગળું મૂકવા, પગ ઉપાડવું. પગ ઉપાડવું એટલે કે ચાલતા થવું, એટલે કે વડોદરાથી આગળ નીકળવું. તો અહીંયા વેગળું શબ્દ એ લોકબોલીનો શબ્દ છે. ત્યારબાદ ત્રીજું વાક્ય, જગદંબા તમારી ભેર કરી. અહીંયા જે લોકબોલીનો શબ્દ આવે છે ભેજ. ભેર એટલે સહાય, મદદ, રક્ષા કરવી. કોણ કરે છે? જગદંબા. જગદંબા એટલે કે એક માતાજીનું નામ છે, કેમ કે અંબાજી માતા તમારી બેર કરે, એટલે કે રક્ષા કરે, સહાય કરે, મદદ કરે. તો તમે જુઓ બાળકો કે લોકબોલીમાં રુડક, વેગળું અને ભેર એ તળપદા શબ્દો છે, એટલે કે તેમની તળપદી ભાષાના એ જે બોલતા હોય એ લોકબોલીના શબ્દો છે. ત્યારબાદ આપણે બીજો ટોપિક ભણવાનો આવે છે, ભાષા પ્રયોગ. કોણ આવે છે? ભાષા પ્રયોગ. તો ભાષા પ્રયોગ એટલે આપણે જે ભાષા પ્રયોગ કરવાનો છે એમાં સરખામણી કરવાની છે. જેવો, જેવડું, જેવા, એવા શબ્દો સરખામણી માટે અહીંયા આપણે આપેલા છે. તો આપણે એવા ત્રણેક શબ્દોનો આપણે ભાષા પ્રયોગ કરતા શીખી, પછી તમને આગળ ખ્યાલ આવી જશે. તો અહીંયા જે ત્રણ શબ્દો છે, જેવડું, જેવો અને જેવા, આ ત્રણ શબ્દોમાં સરખામણી કરવામાં આવી છે. આપણે નથી કહેતા કે ઋતુ મારા જેવડો છે, મારી શાળા જેવડી તારી શાળા છે, ગુજારિયા ગામ જેવું બીજું ગામ, એટલે કે મેવ હોય, બાજુમાં હણાઉડા હોય, ના જેવડું હણાઉડા છે. તો બાળમિત્રો, અહીંયા જે શબ્દો જેવડું, જેવો,
જેવા આપેલું છે એના દ્વારા આપણે ભાષા પ્રયોગ કરી અને સરખામણી કરવાની છે. તો અહીંયા આપણે ઉદાહરણ સમજવાનું શરૂ કરીએ. ગરણી ગામ તો ઓબા જેવું. તો જુઓ બાળ મિત્રો, અહીંયા જેવું શબ્દ મેં તમને કયો ભાષા પ્રયોગ માટે એ શબ્દ અહીંયા આવ્યો ને. હા, તો જેવડું કોણ જેવું શું જેવું? તો જુઓ અહીંયા ગરણી ગામ કેવું બતાવ્યું છે? ખોબા જેવું. એટલે કે ગરણી ગામને ખોબા સાથે સરખામણી કરી છે કે આ બંને સરખા છે. ગરણી ગામ ખોબા જેવું એટલે કે નાનકડું ગામ બતાવે છે. ખોબો આપણો નાનો હોય એમ ગરણી ગામ પણ નાનું છે. પણ કયા શબ્દ દ્વારા? તો જેવડું શબ્દ દ્વારા તેનો ભાષા પ્રયોગ કરી અને એને સમજાવ્યું છે કે ગરણી ગામ ખોબા જેવું છે. ત્યારબાદ બીજું વાક્ય, જાયદી ખજૂરીની પેશી જેવો બાર. અહીંયા આવી ગયો શબ્દ બાર મિત્રો, જેવો. હા, તો આ જેવો શબ્દ એ ભાષા પ્રયોગ દ્વારા આ વાક્ય આપણને સમજાય છે કે જાયદી ખજૂરની પેશી. ખજૂરની પેશી એટલે કે ખજૂર તો તમે જોયેલું છે, વાર એટલે કે ચામડી એનો રંગ. તો એમ કે જાયદી ખજૂરની જેવડો સ્વર, જાયદી ખજૂરની પેશી જેવો એનો વાર છે. એટલે કે જે જાયદી ખજૂરની પેશી છે એના જેવો રંગ છે, વાર એટલે રંગ, ચામડીનો રંગ. તો કોની સાથે સરખાવ્યું છે? જાયદી ખજૂરની પેશી સાથે સરખાવ્યું છે. એટલે અહીંયા આ જેવો શબ્દનો ઉપયોગ કરી અને તેને ભાષા પ્રયોગ કર્યો છે. ત્યારબાદ ત્રીજું વાક્ય છે, મૂળાના પતિકા જેવા 500 રૂપિયા. મૂળાના પતિકા એટલે કે જે મૂળાના પિતા પાડીએ છીએ આપણે ગોળ રાઉન્ડમાં એના જેવા શું છે? 500 રૂપિયા છે. તો અહીંયા બાળ મિત્રો, જેવા શબ્દ દ્વારા ભાષા પ્રયોગ દ્વારા આ વાક્યને આપણને સમજાવ્યું છે કે મૂળાના પતિકા જેવા 500 રૂપિયા. તો મૂળાના પતિકા જેવા શું છે? 500 રૂપિયા. ખ્યાલ આવે ને બાળ મિત્રો? હવે 500 રૂપિયા કોના જેવા છે? મૂળાના પતિકા જેવા એટલે કે મૂળાના પિતા જેવા. તો અહીંયા આપણને બતાવ્યું છે કે મૂળાના પતિકા જેવા 500 રૂપિયા. એટલે કે ટૂંકમાં જેવા શબ્દ દ્વારા એમનો ભાષા પ્રયોગ કરવામાં આવ્યો છે. પતિકા જેવા એટલે કે નવા નુકા. આપણે જે મૂળાના પતિકા જોઈએ છીએ એ કેવા પાડીએ એટલે ગોળ સરસ આપણને દેખાય છે, એવા મૂળાના પતિકા જેવા 500 રૂપિયા છે. એટલે કે જેવા, જેવો અને જેવડું એ શબ્દનો ઉપયોગ કરી થોડાક જ શબ્દો દ્વારા આપણને ભાષા કેવી રીતે કરવો એ સમજાવ્યો. હવે તમારે આ જે લોકબોલીના શબ્દો મેં તમને સમજાવ્યા વાક્યો એ તમારે સમજવાના અને તમારે તમારા પાઠની અંદર વાંચવાનું અને એવી લોકબોલીના શબ્દો નીચે તમારે અંડરલાઈન કરવાની છે. નમસ્તે.